ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાસોટ, ઝઘડિયા, વાલિયા સહિત અન્ય તાલુકાઓના વિવિધ ગામોમાં સુજલામ સુફલામ અભિયાન 2018થી જનભાગીદારીથી હાથ ધરાયું છે. તેમાં અંકલેશ્વરના સિસોદરા ગામમાં આવેલ 125 વીઘાના તળાવને ઊંડું કરવા સાથે વનીકરણ અને નવીનીકરણ કરાયું છે, જેથી પંચાયતને રૂપિયા 10 લાખની વાર્ષિક આવક પણ ઊભી થઈ છે. સિસોદરા ગામના સરપંચ સહિતના સભ્યો પણ ગામના આ તળાવની નવીનીકરણથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સિસોદરાના તળાવનો સુજલામ સુફલામ યોજના હેઠળ થયેલ વિકાસથી ગામ તેમજ આસપાસની જમીનના જળસ્તર ઉપર આવ્યા છે, તેમજ પાણીની જરૂરિયાત હોય ત્યારે ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ સરોવરની બાજુમાં, ગામ તળાવની બાજુમાં અમે જમીન આવી છે, જે અમારા રવિ પાક માટે ઘણું ઉપયોગી થાય છે. કે જ્યારે કેનાલમાં પાણી નહીં હોય, વરસાદ નહીં આવતો હોય, તે ટાઈમે અમારા આમાંથી પાણી લઈને અમે મબલક પાક પકાવીએ છીએ આમાંથી. તેના માટે અમે સરકારશ્રીના આભારી છીએ. અમે જે અમારો મૂળ પાક છે તે ડાંગરનો પાક છે. એ જે અમે ખેતી કરી એનું ઢરું ઉછાળવા માટે જે અમને પાણીની જરૂર હોય, ત્યારે નહીં તો વરસાદ હોય કે કેનાલમાં પાણી નહીં હોય, તો સિંચાઈ માટે પાણી અમે તળાવમાંથી લઈને એ ઢરું ઉછાળીએ છીએ અને ખૂબ મબલક પાક પાકે છે અને ફર્સ્ટ ક્લાસ પાણી લઈએ છીએ અમે બધા, એનો ઉપયોગ કરીએ છીએ. તે મારે સરકારશ્રીનો આભાર છે. સરકારની યોજના સુજલામ સુફલામ હેઠળ અમારું 28 હેક્ટરનું તળાવને ડેવલપ કર્યું અને પહેલાં જ વરસાદથી પાણી ભરેલા દેખાય છે. ને જ્યારે વરસાદ નહીં હોય, કેનાલમાં પાણી નહીં આવતું હોય, ત્યારે આ તળાવથી ના પાણીથી અમે આ ડાંગરનું તળું ઉછળીએ છીએ અને ત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ, માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓના પણ અનેક ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામથી ગ્રામ્ય વિસ્તારની સમૃદ્ધિમાં વધારો થતાં ગ્રામજનોના જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. ત્યારે ખરા અર્થમાં સુજલામ સુફલામ યોજનાના ફળ ગ્રામજનો સુધી પહોંચી રહ્યા હોય તેમ કહી શકાય. આ તળાવ ઊંડા કરવાથી એની અંદર જે પાણી ભરાય છે, એ પાણી ભરાવાથી લોકોને ઘણા ફાયદા થયા છે. આજુબાજુના ખેતરોમાં જે બોર કરવામાં આવ્યા છે, બોરનું પાણીનું લેવલ વધ્યું છે. તળાવમાંથી અમુક ખેડૂતો છે એટલે પંપ કરી અને પોતાના ખેતીમાં બી પાણી લઈ જાય છે અને ઘણા ઘણા લાભો થાય છે. ચેકડેમ રિચાર્જિંગ કરવાથી, ચેકડેમ ડિસિલ્ટિંગ અમે લોકો કરીએ છીએ, એ ચેકડેમ ડિસિલ્ટિંગ કરવાથી કિલોમીટરો સુધી પાણીનો ભરાવો થયો છે અને ત્યાંથી ખેડૂતોને, આજુબાજુના ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના સિસોદરા ગામે અમે લોકોએ આ તળાવ, એક મોટું તળાવ છે જે લગભગ કરીબ 125 વીઘાનું તળાવ છે અને એ તળાવ માં સારામાં સારો ફાયદો થયો છે. ત્યાં અમે આજુબાજુ પંચવટી ગાર્ડન બી બનાવ્યું છે, ફોરેસ્ટની લેવક કરી છે અને આ તળાવને અમે અમૃત સરોવરમાં બી આયોજન કરી અને ત્યાં બી પ્રોગ્રામ કરવામાં આવેલ હતો. આ તળાવમાંથી ખેડૂતોને પાણીનું લિફ્ટ ઇરિગેશન કરે છે અને સારા પ્રમાણમાં એને પાણીનો સ્ત્રોત રહે છે. વધુમાં આ તળાવ અને સિસોદરાનું જે તળાવ છે, આ પાણીને ભરાવટ હોવાથી એને એક મત્સ્ય ઉદ્યોગમાં પણ એમણે આયોજન કર્યું છે અને સિસોદરા ગ્રામ પંચાયતને આ મત્સ્ય ઉદ્યોગમાં તળાવ આપવાથી એને રાઉન્ડ અબાઉટ 10 લાખ રૂપિયા જેટલોનો વાર્ષિક એને લોક ફાળો બી મળે છે એમાં. એટલે ગામની સદ્ધરતા પણ વધે છે અને સરકારનું આ સાહસ ખરેખર લાભદાયી છે અને ઊંડા આયોજન છે.